પિંગળા આ કુદરત બિચારી શું કરવાની છે
सर्वे कुदरात तारा माज वसे। इतले तमे मारी मस्करी करो छो, तमने मस्करी लागे, मस्करी ने ते बीजू छु करीने मस्करी मीठी पति बनावो छो हमने। आ चरणनी रज सिर पर जई ए ना घटे तमने पति सेवा धर्म। अमारो धर्म पति सेवा करवानो, सुमति धरनारी छु। तमे छो देव मारा उजारण तमारी छु। जानू छु कड़ा सर्व कहीं पिंगड़ा, हूँ जानू छु कड़ा सर्व कहीं नहीं चाले तमारू बा। भणियो छौ शास्त्र रति ने पिंगर, भणियो छे स्नेह भरपूर आ भरथरीनी गागर मही। हूँ जीवन बिताऊ सलूणे तुझ प्रेम सागर मही। તમે અમારા પ્રેમના સાગરમાં એટલા બધા ડૂબી જશો તો હવે આ રાજ્યની સંભાળ એ મારે રાખવાની। શા માટે? એટલા જ માટે કે આ પ્રજા હંમેશા સિંહાસનને નમસ્કાર કરે છે, માટે જ કહું છું કે થોડા મહી છે જાજુઓ કાળું થાય છે। માનું કીધું મારો, અરે માનું કીધું માનો, કુદરતનો ન્યાય છે। કુદરત કુદરત મે કુદરા પિંગળા, નથી કોઈ ચીજની વ્રતે, નથી મને આ રાજની તૃપ્તિ સિવાય એક પિંગળા, ના બીજી વાટ તકી શકતી। જો જાય કદાપિયા રા તો છૂટુ ઉપાધિથી ભલા, જીવનમાં મને એક જ મજા, રાજી રહે મારી પિંગળા 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 પિંગળા। સાંભળી જા, રાંઢિયાથી બે માવજીભાઈ પધાર્યા છે, નાનુભાઈ અને ભરતભાઈ, નાનુભાઈ અને ધીરુભાઈ, આ જોડીને 200 રૂપિયા બક્ષીસ। સાંભળી જાઓ, રુગ્નેશભાઈ ગાળાવાળા એના તરફથી નાનુભાઈ અને ધીરુભાઈ ને 200 રૂપિયા બક્ષીસ। મહારાજા ભરતશ્રી નો જય। ઓ રાજકવિ, તમો અત્યારે ને આ સમયે મારી પાસે સાર થયા મહારાજ, એટલા જ માટે કાલે તમે મને વચન આપ્યું છે કે ઉગતી પ્રભાતે ઉદયની રાજ કચેરીમાં હાજરી આપીશ। તો મહારાજ પ્રજાજનો, પ્રજાજનો આપણા દર્શનને બહાર ઉભા છે, સૌ આપની રાહ જોવે છે મહારાજ। રાજકવિ, ઉર્જેનની પ્રજાજનોને કહો મને ફુરસત મળશે ત્યારે જ હું રાજસભામાં હાજરી આપીશ। સાંભળી જાઓ, રુગ્નાથ બાપા ગાળાવાળા એના તરફથી કવિરાજના પાત્રમાં મારા મંડળના નાયક બાપભાઈ એને 100 રૂપિયા બક્ષીસ। શું કીધું મહારાજ? ફુરસત મળશે તો રાજકચેરીમાં હાજરી આપીશ એમને। જી હા રાજકવિ, હું તમારો રાજા છું, તમારો નોકર નથી, મહારાજ ગમે ત્યારે બોલાવી શકો। મહારાજ શા કામનો આ રાજ? અરે શા કામનો આ રાજવી કે પ્રજા સામે જોતો નથી? અરે શા કામનો આ રાજવી? અરે શા કામનો આ રાજવી કે પ્રજાના આંસુ લૂસતો નથી? મહારાજ ઉજૈન વાસીઓ આ ચૂંદડીની ભેટ મોકલી છે, ઉજૈન વાસીઓ આ ચૂંદડીની ભેટ મોકલી છે, ચૂંદડી ઓઢી પિંગલાની સાથે રાજમહેલ સ્વભાવ મારી સામે આટલી બધી ઉદતાય કરે, બાંધો વિક્રા આ નીચ નરા ધમને અત્યારે જીવતો જમીનમાં દાટી દે, લઈ જા મારી નજર હામે થી દૂર કા। વિક્રમ કશું ન થવું જોઈએ। સાંભળી જાઓ, કવિરાજ ના પાત્ર માં બાપભાઈ અને ભરતશ્રી ના પાત્ર માં મારા ધીરુભાઈ, આ જોડી ને મનસુખભાઈ મિસ્ત્રી તરફ થી 200 રૂપિયા બક્ષીસ। કવિરાજ તમે જાઓ। વિક્રમ એ રાજ કવિ ને જીવતો ભોમા ભંડારી દે। વિક્રમ કશું ન થવું જોઈએ નહીં, અરે મને સ્ત્રી ના પોશાક પહેરવાનો કહે, 92 લાખ માણવાનો મહિપતિ, જીવતો ભોમા ભંડારી દો।
અને વિક્રમ નહીં ભંડારે તો હું મારા હાથથી ભોમા ભંડારી દઈશ. સાંભળી જાઓ ઘનશ્યામભાઈ, લક્ષ્મીભાઈ, લક્ષ્મી શંકર, રાજપરવાડા હાલ રાજકોટ એના તરફથી 110 રૂપિયા બક્ષીસ. મુકેશભાઈ રાજ્ય ગુરુ રાજકોટ વાળા એના તરફથી 100 રૂપિયા બક્ષીસ. અરે જીવતો ભોમા ભંડારી દેવો. તું પણ મારી મસ્કરી કરે. મસ્કરી નથી કરતી, પરંતુ તમારા ઉશ્કેરાયેલા સ્વભાવને શાંત કરવા માટે. એ બ્રાહ્મણ, બ્રાહ્મણ, બ્રાહ્મણ છે. બ્રાહ્મણ એટલે ગાય. બ્રાહ્મણ એટલે ગાય. ગાય ઉપર તલવારના પ્રહાર હોય, ગાય સિંગડા લઈ મારવા થશે, છતાં મારે મારો બચાવ ન કરો. મારકણી ગાય હોય છતાંય વધને લાયક તો હોતી જ નથી. નહીં, એ નીચે નરા ધમને જીવ તો ભોમા ભંડારી દેવો. પિંગળાના કેવાથી મળશે? સાધુ સંતો માટે રાજના દ્વારે ખુલ્લા રાખવા. મને મારું પૂર્વ વ્રતાંત યાદ આવે. પિંગળા આ આંગણે આવેલી યોગી અને ભિક્ષા હું રાજસભામાં હાજરી આપું. નથી આવતો, મારી ભિક્ષા કઈક જુદી છે. સાંભળી જાવ, ઉજડા થી બાપુ જોવા પધાર્યા છે. ભરતભાઈ તમને 100 રૂપિયા બક્ષીસ. સાંભળી જાવ, 200 રૂપિયા ભાઈ. સાંભળી જાવ, સ્વર્ગવાસ મણીભાઈ આપણે મોટા ખીજડિયા, તેના દીકરા દલપતભાઈ, એના તરફથી નાનુભાઈ અને ભરતભાઈ આ બેને 500 રૂપિયા બક્ષીસ આપે છે. અને પીછળવાળા ભીખુભાઈ ચનિયારા એના તરફથી બેને 100 રૂપિયા બક્ષીસ. સાંભળી જાવ, તરકરીથી મનુભાઈ બધાયા છે. ભરતભાઈ તમને 200 રૂપિયા બક્ષીસ. સાંભળી જાવ, જબલપુર થી મનસુખભાઈ આવ્યા છે. ભરતભાઈ તમને 100 રૂપિયા બક્ષીસ આપે. સાંભળી જાવ, આકુલવાડી ગીર આપણે મંગળજીભાઈ એના તરફથી 100 રૂપિયા બક્ષીસ. ના તો માગો, હીરા પના પોખરા જે જોઈએ તે માગો, કહો તો રાજી આપવા તૈયાર છું. મયા જંગલ અમારું રાજ, એ જંગલ અમારું રાજ અને માણેક છે આ ધરતી. હીરા પન્ના પોખરાજ, અરે રૂપ મારા મારા હાથમાં ફરતી, નો જોઈ કોઈ રાજની વસ્તુ, અહીં આવ્યો છું નિયમથી, ભિક્ષા મહી આપ વચન મૈયા પ્રેમથી. બસ માગી માગી અને એક વચન જ માગ્યું તો મારું તમને આસુ, મારું જમણું અંગે ફરકે કે છે. આત્મા કહે છે કે વચન ન દેતી ભામિની, આત્મા કહે છે કે વચન ન દેતી ભામિની. દુર્દશા સ્વામીની, અરે દુર્દશા સ્વામીની એ સમજાવો તો, માટે થોભ અટકી જા. અરે વચન દેતા વિચાર લાવ તો. મૈયા વચન દેતા કેમ અચકાય છે? યોગીરાજ
આપ તો જાણો છો કે હું તમને વચન આપું અને કદાચ મારા સ્વામી ઇનકાર કરે તો સતી સ્ત્રીનો ધર્મ છે કે હર હરતી ચિત્તામાં બળી મરવાનો વખત આવે માટે કહ્યું છે કે પતિ પત્ની મળી આપે વચન એ સત્ય જણાય છે એ સિવાય કરે પ્રપંચ એ અસત્ય જણાય છે અરે તું સીધ સાચો પર તારા હૃદયમાં જુદો ભાવ છે આ વચન નહીં પણ પ્રપંચ કેરો દાવ છે શું સાંભળી જાવ વજુભાઈ વ્યાસ પગસિયા વાળા એના તરફથી ભરતભાઈ અને નાનુભાઈ આ જોડીને 200 રૂપિયા બક્ષીસ સાંભળી જાવ આપણે મનોજભાઈ મનસુખભાઈ નાના ભેલા વાળા એના તરફથી ભરતભાઈ નાનુભાઈ ને 200 રૂપિયા બક્ષીસ દેવગામ ત્યાંથી મહેમાન જોવા માટે આવ્યા છે ઠાકરભાઈ એના તરફથી 200 રૂપિયા બક્ષીસ સાંભળી જાવ કડી કલોલ વાળા ગજેન્દ્રભાઈ મૂળ ગટકા વાળા એના તરફથી ભરતભાઈ અને નાનુભાઈ ને 100 રૂપિયા બક્ષીસ આ સતીના સતી તો પાછળ સતીના સતી તો પાસે મારું કપટ કેમ ખુલ્લું પડતું જાય છે કેમ મૌન રહ્યો કેમ કઈ બોલતો નથી અરે હું તો તને ત્યારની ઓળખી ચૂકી છું માત્ર મને ઓળખવામાં તારે વાર છે તો ભિક્ષા આપનાર લે પરીક્ષાનો અધિકાર હોતો નથી તો ભિક્ષા માંગવા આવનાર ને માત્ર ભિક્ષાનો અધિકાર હોય છે કોઈ વચનનો નહીં તો શું આંગણે આવેલો યાચક એ ભિક્ષા લીધા વિના પાછો ખામોશ મારો આશરાનો ધર્મ છે ભિક્ષા લીધા વગર પાછા નહીં જઈ શકો માગો અરે આપવા જેવી વસ્તુ હશે તો જરૂર આપીશ વચન આપો છો જી હા તો સાંભળો મૈયા અરે શબ્દો મારા પડતા શબ્દો મારા પડતા હૃદય રાખજો પથ્થર નું કરી ભિક્ષા મહી માગુ તારો પતિ પરથુ હરી અરે મૂર્ખ યોગી એક જ ઇન્દ્રી નું જ્ઞાન ધરાવનાર અરે તું મારો પ્રાણ લઈ જઈ શકે છે મારું સૌભાગ્ય નહીં આહા જરૂર લઈ જઈશ પ્રતિજ્ઞા છે એ જ કે લઈ જઈશ ગુરુના સ્થાન પર આજ થી ચોકી પેલો રાખજે તારા પતિના જીવન ઉપર અરે ચોકી પેલો મૂકવાની કોઈ જરૂર નથી સમય સમય નું કામ કરીએ જાય છે હું છું સતી ઉજ્જવળ પતિના સંગાથી અરે જો તાકાત હોય તો લઈ જજે મુજ નાથ મારા હાથથી અરે આત્મબળ અને યોગની તાકાત છે આત્મબળ અને યોગની તાકાત છે જૂઠા મનો તો સર્વે તારા અને જૂઠી તારી ટેક છે તું છો સતી નારી હું છું યોગી જતી છે બને માં શ્રેષ્ઠ કોણ એ હવે જોવું બાકી રહ્યું હવે છો કોણ બને માં આગળ એ જોવું બાકી રહ્યું હું એ જ કહું છું કે હું છું સતી તું છે જોગી જતી એ ધર્મ વિસરતો નહીં કરજે બધાય પ્રપંચ પર તારો ધર્મ વિસરતો નહીં ઓ તું એક તુચ્છ નારી જાત તું મને શું ધર્મ સમજાવીશ આશીષ વાત ગુરુદેવની આશીષ છે ગુરુદેવની અને યોગની તાકાત છે આશીષ ગુરુદેવની યોગની તાકાત છે તું એક તુચ્છ નારી જાત તું મને શું ધર્મ સમજાવી અરે માત્ર ભિક્ષાનો જ ઇનકાર કરું છું તારા ઇનકાર ની સામે આજ થી આ ખપર જોરી અને ચીપ્યો તારા રાજમહેલ માં મૂકું છું અને ક્યારે ઉપરશે જ્યારે તારો પતિ ભર્થુ હરી તારા ઉપર ફિટકારના વરસાદ વરસાવતો ગુરુના આશ્રમ આવશે ત્યારે જ આ ત્રણે વસ્તુ ઉપર છે રાખ નિરંતર રાખ નિરંતર મહારાણી બા અમર તો અગ્નિ જળે છે સાંભળી જાઓ દિનેશભાઈ ભટ્ટી ડીટલા વાળા એના તરફથી ભરતભાઈ તમને 100 રૂપિયા બક્ષીસ
સાંભળો ગૌરીધન વ્યાસ મંડલી પ્રવીણભાઈ ભરતભાઈ નાનુભાઈને 150 રૂપિયા બક્ષિસ આપે છે ગૌરીધન વ્યાસ મહેશભાઈ હાલ મોરબી નાનુભાઈ ભરતભાઈને 200 રૂપિયા બક્ષિસ આપે છે મૂળ ગામ સરાયા હાલ મોરબી અમારે અશ્વિનભાઈ આ બને કલાકારને 200 રૂપિયા બક્ષિસ આપે છે અમારે નાનુભાઈના દીકરા દિવ્યેશભાઈ નાનુભાઈને 100 રૂપિયા બક્ષિસ આપે છે રમેશભાઈ અને ભરતભાઈ કોઈલીવાળા એના તરફથી નાનુભાઈ અને ભરતભાઈને 300 રૂપિયા બક્ષિસ આપે છે આ શું પીગડા રાજસભામાંથી પાછો ફરતા આ ચંદ્ર સમાન મુખડું મુંગટમાં શા માટે છુપાયું સસી વદની મૃગ લોતની મૃગા નેની કોકિલ કંઠે સારો ઘૂંઘટ ખો મધરાતડી વીતી ગઈ આ પરણા કેરી રાતમાં શરમાળ સુંદરી મારી સામે સાંભળી જાઓ જીઠુડીથી ચેતનભાઈ સરપંચ જોવા પધાર્યા છે નાનુભાઈ અને ધીરુભાઈ આ જોડીને 200 રૂપિયા બક્ષિસ એના તરફથી નાનુભાઈ અને ધીરુભાઈ આ જોડીને 200 રૂપિયા બક્ષિસ વળી ભોજન મળે મન ભાવ થઈ મન ભાવ થી મન ગમતી પત્ની મળે ભોજન મળે મન ભાવ થઈ વાત ન જાણું એ જાણું 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 ઓ માય જો હું બીજી વાત ન જાણું તું મારા દિલમાં વસી ગઈ આ
કઈ વિપત પડે ઉડી જાય વિજયભાઈ મોટા માનવા એના તરફથી ધીરુભાઈ અને નાનુભાઈ આ જોડીને 1,000 રૂપિયા બક્ષી કેડિયા હનુમાનના મહંત અમારે સેવા કરવાની સાંભળી જાવ અમારું લેખે છે જયસુખભાઈ મંડલી ગૌડીદળ એના તરફથી આ જોડીને 200 રૂપિયા બક્ષીસ આ લેખે દેવ નો દેવ મહાદેવ બાપા સાંભળી જાઓ બે માવજીભાઈ રાંઢિયા એના તરફથી આ જોડીને 200 રૂપિયા બક્ષીસ સાંભળી જાઓ મુકેશભાઈ ધોળકિયા ખોરાણા વાળા એના તરફથી આ જોડીને 200 રૂપિયા બક્ષીસ તો તંપા ધુજમે થઈને દો થઈને દો તંપા ધુજમે થઈને દો રંગ રૂપ રૂપા થા એક અવગુણ એસો ભયો અરે એક અવગુણ એસો ભયો એક ભમર ના આવે પાથ વેચાવો ગોરણે ધાણા ઉજૈન પતિ ભરતરી નો જન્મ દિવસ ઉજવાય બંધુ વિક્રમ આજે મારો જન્મ દિવસ ઉજવાય તો આ ઉજૈન નગરી અને પુષ્પ થી શણગારો સાતુ બ્રાહ્મણ અતિજ કે ફકીર જો રાજમાં આવે તોને ખોબે ધોબે દાન આપો મારી રજા સિવાય કોઈ અંદર ન આવું કોણ હશે અજાણ્યો મુસાફર હશે કોક યાચક યાચનાર્થે આવ્યો હશે બંધુ વિક્રમ એ જાણા યુવાનને સન્માન સહિત મારી પાસે મોકલ મહારાજા ભરતસિંહનો જય આવ યુવાન તું કઈ બાજુથી આવે મહારાજ હું મગધ દેશથી આવું છું મગધ દેશથી માલવ દેશ સુધી આવવાનું કારણ મહારાજ આવ્યો છું આપનો જન્મદિવસ નિહાળવા અને મળે તો તમારા રાજ્યમાં કોઈ નોકરી મેળવવા તારું શુભ નામ મારું નામ છે અશોપાલ અશોપાલ મારા રાજની અંદર તું ક્યાં પ્રકારની નોકરી છે મહારાજ હું અશ્વવિદ્યામાં પારંગત છું અશ્વવિદ્યા જેમાં તમે પૂરા પારંગત છો હા મહારાજ એકલી અશ્વવિદ્યા નહીં પણ સાથો સાથ પશુ પંખીની ભાષા પણ સમજી શકું વાહ વાહ કોઈ પણ કળા શીખવી મારો પ્રથમથી શોખ
महाराज नारी हृदय नी ईर्ष्या तमारो शोक पूरो नहीं थवा दिया। तारो केवानो भावर्थ शु था? एज के मैं सांभळ्यु छे के तमारा राज्य मा एक शांति दूत नाम नो विप्र जे तमारा राज्य मा तमने सत्य वचन कहता तमे ए ब्राह्मण ने देहांत दंड नी सजा आपी खरो के नहीं महाराज? असुपाल ए राज कवि ने मैं क्यार ना छूटा करी दीदा। कोना केवा थी? मारी पिंगला ना केवा। पिंगला ना केवा थी? मारी समक्ष हसीरियो। पशुपाल तारा पर कसु नहीं था। आज थी 1000 अश्व जेमनो अंगरक्षक तरीके तने निमणूक करूच। पशु पंखी नी भाषा शिखवाड़ावा बदल आज थी मारा મારા શોખ ની વચન હટી જા પિંગળા દૂર રહે મહારાજ હવે તારા વગર મને ક્યાંય ચેન પડવાનું નથી મિત્રો આ નાટક છે ને એ આ બહુ ચોખા ઘી જેવી વાત છે બરોબર બાકી ઉમરે તમારી ઘરવાળી ફલાણા ભાઈ આમાં નહીં આવે જોકે આ નાટક તો પચાવું બહુ અઘરું છે આ નાટકમાં જેમ પ્રવેશ જાય ને એમ નાટક જામે મંદિર ચણાતો છેલ્લે ઈંડું ચડે ને એ મામા ઈંડું જ ચડે છે આપણે શાંતિથી 2-2.5 કલાક 3 કલાક બેહી તો બાકી આવતા હતા ને જતા હતા એમાં અમારું ને તમારું કઈ ન વરે અને ખાણી પીણી વાળા ભાઈ શાંતિ બધા રખાવજો ધંધો કરો મોત થી ગિરનારી દયા પશુપાલ હવે તારા વર મને ક્યાંય ચેન પડવાનું નથી અહીંથી 4 કોસ દૂર અઘોર જંગલ અઘોર જંગલ મહારાજ એ જંગલ ની અંદર તારે મને પક્ષીઓની ભાષા શીખવાને માટે લઈ જવાનું ભલે મહારાજ તૈયાર થાવ કાલે પ્રભાતના પોલમાં સૂર્યોદય થાય એટલે બે અસ તૈયાર રાખ તો સાંભળ મારી વાત મારા રાજની અંદર અબલક ને મબલક બે અસ તૈયાર કરાવ તું પર તૈયાર થા ભલે મહારાજ કાલે પ્રભાતના પોલમાં બે અસ તૈયાર હશે આ શું એકમાંથી બે થયા આમાં મારું સ્થાન બસ આજ મારું પેલું આથિયા અરે આ જૈણા મુસાફરને જોતા મારું મન કેમ ખેંચાય છે બસ હવે તો એ